તમે એ સભા કરવા માટે આવ્યા છે એકલા તો તમે કેવું રિસ્પોન્સ મળ્યો પબ્લિક તરફથી સારું રિસ્પોન્સ મળ્યો કેવી રીતના તમે પ્રચાર કરો છો અત્યાર સુધીમાં જે ચૂંટણી બહાર પડી છે તેના બાદ તમે કઈ રીતના પ્રચાર કર્યો અને કઈ રીતના તમને દેહગામ તાલુકામાંથી સમર્થન મળ્યું હું ઘરે ઘરે પ્રચાર કરું છું અને ચાલતી પ્રચાર કરું છું અને દરેક ઘરે ઘરે બધાને મુલાકાત કરું છું અને પબ્લિક કઈ પરિસ્થિતિમાં જીવે છે કઈ પરિસ્થિતિમાં ગુજરે છે બધાના ઘરે ઘરે જોઉં છું એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં પબ્લિક જીવે છે કે હું તો સાંભળીને જ એમનું દુઃખ સાંભળીને મને રડું આવી જાય છે કે ક્યારું આટલું ખરાબ પબ્લિક પરિસ્થિતિમાં જીવે છે તમે દહેગામ તાલુકામાં ફરતા હોય તો તમને અમુક કેવું લાગે છે કે દહેગામ તાલુકામાં કઈ કઈ પરિસ્થિતિઓ કઈ કઈ સમસ્યાઓ પબ્લિકની નડતી હોય છે પાણીની નડતી હોય છે અમુક નો રોડ નથી અમુક ગામ અમુક અમુક જગ્યાએ તો રોડ પણ નથી અને ઘર પણ છે દસ દસ ને પંદર પંદર અને હું આ ગામા થઈ નીકળવું પડે છે હું એમના ઘરે જઈ ત્યારે મને ખ્યાલ આવ્યો કે સરું પબ્લિક તો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં જીવે છે અને હું પણ એવો પણ નિર્ણય લીધો છે કે હું આવી જઈશ ધારાસભ્યમાં તો હું નહીં બધાને ઘરે ઘરે ધારાસભ્ય બનાવીશ અને બધાની ઈચ્છા પૂરી કરીશ

અને રૂપલબા ચૌહાણ એમના માતાશ્રી અને હું ડ્રાઈવર પોતે અને અમે ગાડી લઈને જતા હતા અને રસ્તામાં એક્સિડન્ટ થયું હતું અને એ આપણે એ ભાઈ જ્યારે એક્સિડન્ટ થઈને ભૂઈ પડ્યા હતા ત્યારે પછી અમે ગયા ત્યારે મને લાગ્યું કે બાઇકમાં કદાચ કોઈ કોઈ નશામાં પડી ગયા એવું લાગ એવું પ્રતીત જેવું લાગતું હતું પણ રૂપલ બાને એવું લાગ્યું કે ના એ માણસ ભલે નશામાં પણ આપણે જવું જોઈએ પછી તો અમે ગયા તો માણસ જોતો હતો ત્યાં તો ઈજાગ્રત જેવા હતા તો પબ્લિક ઘણું બધું ભેગું થઈ ગયું અને એ વ્યક્તિઓને પછી જોયા ત્યાં તો લવાડ ન નીકળ્યા અને એમને સરળ એમને દવાખાને લઈ ગયા જે દવાખાને દાખલ કર્યા બાદ દાખલ કરાવડાવીને એમને એ એના પછી કૃષ્ણનગર કોઠીમાં સભા કરી દવાખાને પહોંચાડીને એમના પરિવારને પહોંચાડી અત્યારે હાલ દવાખાનાની અંદર એમનું પગના ઓપરેશન કરીને સાજા થઈ ગયા સાજા થઈ ગયા છે અને ઘરે પણ જયા છે અને એના પછી પણ ખબર કાઢીને અને અત્યારે એમનો જીવ બચી ગયેલો છે એ તો ભગવાનના હાથમાં જીવ બચાવું પણ એમને એમની ફરજ બજાવી છે રૂપલબા ચૌહાણે રૂપલભા આવનાર ચૂંટણીમાં તમે મુદ્દા શું શું લઈને નીકળ્યા છો મુદ્દા એ જ આપું છું સર કે હું આવીશ તો પબ્લિકના હું એટલી બધી હેરાન નહીં થવા દઉં પબ્લિક તો એવું બોલે છે કે તમે વોટ લેવા જ ના આવશો પણ હું એવું કહું છું કે તમે તમારી પરેશાની જણાવો મને કે તમારો પ્રોબ્લેમ શું છે હું જાઉં એટલે બધા ગારો જ બોલે છે કે બેન પાંચ વરસ થાય એટલે તમે બધા આવી જાઓ છો પાંચ વર્ષ થાય એટલે ડીજી આવે છે અને પાંચ વર્ષ આવે એટલે જ પેપર વેચો છો તો હું તો એક જ પ્રશ્ન કરું છું કે હું તો ફર્સ્ટ વાર જ આવી છું અને ફર્સ્ટ વાર જ આવીશ પેલાં પાંચ વર્ષે હું પચાર કરવા પણ નહીં આવું અને વિકાસ કરીને જ બતાવીશ અને વિકાસ લાવીશ જરૂર વિકાસ લાવીશ તે ગામ તાલુકાનું ચિહ્ન આવ્યું છે ગરવી ગુજરાત પાર્ટી છે આપણી શેરડીવાળા ખેડૂતનું નિશાન છે અને ખેડૂત ખેડૂત સાથ આપશે અને સપોર્ટ આપશે એ મને વિશ્વાસ છે કે મારી પબ્લિક સાથ સપોર્ટ અને સહકાર આપે જ છે પણ પબ્લિક એટલું હેરાન છે ને બીજી પાર્ટીથી કે કોઈ વાત જ નથી થાય એવી કે આમ બધાના વિચાર એવા છે ને કે આપણે બોલવું જ કઈ રીતે બોલવું એ જ મને જ નથી ખબર પડતી કે પબ્લિકને આગળ ઉભો રહી અને કઈ રીતે વાત કરવી હું પેપર આપું છું એટલે એટલી ગારો બોલે છે કે બેન અહીંયા આવશો જ નહીં તમે અને પછી હું બોલું છું કે બેન આ રીતે છે હું સેવા માટે જ ઊભી છું અને સેવા કરવાની છું અને કરતી રહીશ ધારાસભ્ય બનીશ તો એ કરીશ ને નહીં બનું તો પણ સેવા તો કરીશ અને એવું પણ કહેવું છે કે હા હું ધારાસભ્ય બનીશ નહીં બનું અને જે ધારાસભ્ય બનશે આ તો કિસ્મતની વાત છે જેનું કિસ્મત હશે એ બનશે પણ પબ્લિકનું પબ્લિકને આગળ લાવી એ તો મારા હાથમાં છે હું દરેકને કહીશ સોશિયલ મીડિયાથી કહીશ કે પબ્લિક એટલી એવી હાલતમાં છે કે તમે આગળ લાવો પબ્લિકની ગરીબ ગરીબ થાય છે અને અમીર અમીર થાય છે એનું કારણસર